भगवान कहेश के हस्तिशीर्ष नामनू एक नगर हतु। राजा अधीन शत्रु पत्नी धारिणी अने दीकरो हतो सुबाहु। एटलो पुण्यशाळी दीकरो हतो, 16 वर्षनी उमरे 500 राणीओनी साथेना लग्न थया, राजकुमारीओनी साथे। बापे 500 नी माटे 500 महल बनावी आप्या। तमे जेम लग्ननी साथे फ्लेट पण आपी दियो छो दीकराने, आ बापे 500 राणीओना 500 राज महल नी वच्चे आ सुबाहुनो पोतानो राजमहल। एक दिवसनी वात, आ सुबाहु भगवान महावीरना समवसरणमां आव्यो। પ્રભુની દેશના સાંભળ્યા પછી એને કીધું, ભગવાન ચારિત્ર લઈ શકું એવી મારી સ્થિતિ નથી, પણ આપ મને શ્રાવક જીવન આપો। અનુકૂળતાની વચ્ચે પણ શ્રાવકના 12 વ્રતોને એણે સ્વીકાર્યા। રૂડા રૂપાળા રાજકુમારને જોઈને ગૌતમે મહાવીર સ્વામીને પૂછ્યું, ભગવાન આ યુવાન સુબાહુ આટલો રૂપાળો, આવો રાજકુમાર જેવો દીકરો, એને એવું કયું પુણ્ય બાંધ્યો છે? અને ભગવાને એનો પૂર્વભાવ શરૂ કર્યો। આજ ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નગર, ત્યાં સુમુખ નામનો એક શેઠિયો રહેતો। એક દિવસ આ શ્રેષ્ઠીના ઘરે સુદત્ત નામના એક સાધુ ભગવંત આવ્યા, માસ ખમણના પારણે માસ ખમણ કરતા। સુદત્તને ખબર પડી, સુમુખને ખબર પડી, તપસ્વી મહાત્મા મારા આંગણે સુમુખ ઉભો થઈ ગયો, 7-8 ડગલા સામે લેવા ગયો, પોતાના રસોડામાં લાવ્યા અને પછી એને ભાવપૂર્વક વોરાવ્યો। યાદ રાખજો, લેનાર ઉત્તમ સંયમી હોય, આપનારના ભાવ ઊંચા હોય, અને વસ્તુ જે આપવાની છે એ પણ જો ઊંચી હોય, આ ત્રણનો જ્યારે સુભગ સમન્વય થાય ને, એ વખતે જે પુણ્યનો રાશિ બંધાય છે, એવી કદાચ આખા જીવનમાં ક્યારેય નથી બંધાય। સુમુખના ભાવ ઊંચા છે, એની પાસે દ્રવ્ય ઊંચા છે, અને સામે સુદત્ત નામના તપસ્વી અણગાર સુમુખે ખૂબ ભાવપૂર્વક વોરાવ્યું, એના પ્રભાવે જન્મતાની સાથે સુંદર શરીર, રાજ્ય, રૂપ, આરોગ્ય, યૌવન, 500 રાજકુમારી, આ બધાની એને પ્રાપ્તિ થઈ। સુબાહુએ જયારે આ સાંભળ્યું, એના પરિણામ ઓર વધી ગયા। સુબાહુ પાછો ચાલ્યો ગયો, 5 તિથિ પૌષત અઠમ સાથે કરવાનું એને શરૂ કર્યું। દિવસો મહિના વર્ષો પસાર થઈ ગયા, અને એક દિવસ અચાનક મધ્યરાત્રિએ ઉઠેલા આ સુબાહુને વિચાર આવ્યો, ભગવાન મહાવીર જે ગામમાં, જે નગરમાં, જે દિશામાં વિચરતા હશે એમને મારા વંદન। અરે ઓ પરમાત્મા, આપની દેશના સાંભળીને જેવો ચારિત્ર જીવનનો સ્વીકાર કરે છે એ રાજા, મહારાજા, રાણી, મહારાણી, મંત્રી, મહામંત્રી, સેનાપતિઓ, નગરજનોને પણ મારા વંદન। કેટલા ભાગ્યશાળી છે, આપની દેશના સાંભળવાનો એમને લાભ મળે છે। અભાગ્યો છું, મને પ્રભુ આપની દેશના સાંભળવા નથી મળતી, ભગવાન આપ જો વિહાર કરીને મારે ગામ પધારો તો હું પણ ચારિત્ર। તમે બોલો છો ને સવારના ચૈત્ય વંદનમાં, શું બોલો? શ્રી સીમંધર જગધણી આ ભરતે પાક્કા વાણિયા છો? કોઈ દિવસ બોલ્યા? ગચ્છાધિપતિ જય ઘોષસુરી આ ભરતે નહીં આ પુષ્પદંતે આવ બોલ્યા? ક્યારે બોલ્યા? જે આવવાના જ નથી એને બોલાવું, અને જેને આવવું છે એના માટે તમારા 25 વર્ષમાં તમે ક્યારે બોલ્યા? તમારા કરતા તો સુબાહુ ડાયો કહેવાય, એને ખબર છે કે ભગવાન મહાવીર અત્યારે વિચરી રહ્યા છે, જો ભગવાન પધારે આ સંસાર છોડી દઉં, ચારિત્ર જીવન સ્વીકાર। તમે તો પાછા લોલીપોપ આપો સિમંદર સ્વામી, શું બોલો છો? કરુણાવંત કરુણા કરી અમને વંદાવો, પછી શું બોલો છો? સહેલ ભક્ત તુમે ધણી જો હોવે અમનાથ, બોલો બોલો, ભવો ભવ નહીં મેલું હવે, ત્યાં સુધી તો બરાબર, હવે શું બોલો છે? બોલો, સહેલ સંગ છંડી કરી, બરાબર,
હવે હું તમને એમ કહું છું કે આપણા દેરાસરમાં સંભવનાથની જમણી બાજુ સિમંદર સ્વામી છે અને એની સામે તમે સુદ બીજના દિવસે ભાવથી ચૈત્યવંદન કરતા હો અને એમાં મૂછડી ઉછીને બોલતા હો, સયલ સંઘ ઠંડી કરી ચારિત્ર લઈશું, સયલ સંઘ ઠંડી કરી ચારિત્ર લઈશું, અને આ વાસુ પૂજ્ય આ પુષ્પદન સંઘનો જે અધિષ્ઠાયક દેવ હોય એને સાંભળ્યું, એને થયું આ ભક્ત, એને થયું આ ભક્તાણી આટલી બધી કરકરી રહી છે, એને 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 ચારિત્રની આટલી બધી ઉત્કંઠા છે, અને એ સિમંદર સ્વામીની પ્રતિમામાં અવતરિત થઈ જાય અને તમે એમ બોલો સૈર સંગ છંડી કરી ચારિત્ર લઈશું, ત્યારે પ્રતિમા આમ હાથ લાંબો કરી અને તમને કે લે ત્યારે જોઈએ છે. તમે ગભારામાંથી બહાર આવી જાઓ કે આખા દેરાસરમાંથી રોડ ઉપર આવી જાઓ, હાય બાપ આ તો ભૂત. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, બધા ઠગ ભેગા થયા છો. સયલ સંઘ છંડી કરી ચારિત્ર લઈશું બોલવું હોય તો સુબાઉની જેમ બોલો. સુબાઉ બોલ્યો, આટલી અદભુત અનુકૂળતાની વચ્ચે પણ એ પુણ્યાત્માને વિચાર આવ્યો બસ થઈ ગયું હવે આ સંસારમાં ચારિત્ર લઈશ, પાય તુમારા સેવીને શિવરમણી વરસું. અને આ મહાવીરના કેવળ જ્ઞાનમાં આ ઘટના દેખાય.